गुड मॉर्निंग मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला आयोजित ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। मित्रों, गया तास में आपने आपेला बंडल अने तेमा केटला चित्रों उमेरवाथी केटला बंडल बनशे अने चित्र आप्या होय तो तेनी सामे बनती संख्या साथे जोड़ीशू, एटले के जोड़का जोड़ो सीखी गया। हवे आपणे सूचना मुजब करो सीखीशू। तो अहीं त्रण दशकना स्थाने होय ते संख्यामां पीळो रंग पूरवानो छे। तो अहीं केटलीक संख्याओ आपेली छे, त्रगड़ छगड़ 36, 43, 13, 30, 63 અને 38। તો એ સંખ્યાઓ આપેલી છે। હવે આ સંખ્યાઓમાં દશકના સ્થાનમાં 3 હોય તે સંખ્યામાં પીળો રંગ પૂરવાનો છે। તો ત્રગડ છગડ 36, તો 36માં 3 દશકના સ્થાને છે, તેથી આપણે 36માં પીળો રંગ પૂરીશું। હવે ચોગડ ત્રગડ 43, તો તેમાં 3 એકમના સ્થાને છે, એકડ ત્રગડ 13, તો એકડ ત્રગડ 13માં પણ 3 એકમના સ્થાને છે। હવે ત્રગડે મીંડું 30, તો અહીં 30માં 3 દશકના સ્થાને છે, તેથી આપણે 30માં પીળો રંગ પૂરીશું। હવે છગડ ત્રગડ 63, 63માં 3 એકમના સ્થાને છે, ત્રગડ આઠડ 38, તો 38માં 3 દશકના સ્થાને છે, તેથી તેમાં પીળો રંગ પૂરીશું। તેથી 36, 30 અને 38 એ 3 સંખ્યામાં આપણે પીળો રંગ પૂર્યો। નંબર 2, 6 એકમના સ્થાને હોય તેમાં લીલો રંગ પૂરો। અહીં 63, 96, 16, 60, 46 અને 56, તો છગડ ત્રગડ 63માં 6 દશકના સ્થાને છે, તેથી આપણે રંગ પૂરીશું નહીં। 96, 96માં 6 એકમના સ્થાને છે, તેથી તેમાં લીલો રંગ પૂરીશું। 61, 16, 61, 16માં 6 એકમના સ્થાને છે, તેથી તેમાં લીલો રંગ પૂરીશું। છગડે મીંડે 60, 60માં 6 દશકના સ્થાને છે, તેથી તેમાં રંગ પૂરવાનો નથી। ચોગડ છગડ 46, 46માં 6 એકમના સ્થાને છે, તેથી તેમાં લીલો રંગ પૂરીશું। હવે 65, 56, તો 56માં પણ 6 એકમના સ્થાને છે, તેથી તેમાં લીલો રંગ પૂરીશું। હવે 96, 16, 46 અને 56માં 6 એકમના સ્થાને છે, તેથી તેમાં લીલો રંગ પૂર્યો। હવે નંબર 3, 9 દશકના સ્થાને હોય તેમાં લાલ રંગ પૂરો। હવે કેટલીક સંખ્યાઓ આપેલી છે, 88, 89, 82, 96, 96, 99, 29, 99, 39, 99, 99 અને 99, 90. 88, 90, 89, તો 89માં 9 એકમના સ્થાને છે, તેથી એમાં રંગ પૂરવાનો નથી। 96, 96, તો 96માં 9 દશકના સ્થાને છે, એટલે એમાં લાલ રંગ પૂરીશું। 99, 29, 29માં 9 એકમના સ્થાને છે,
તેથી એમાં આપણે રંગ પૂરીશું નહીં. 3 9 39 3 9 39 પણ 9 એકમના સ્થાને છે તેથી એમાં પણ રંગ નહીં પૂરીએ. 2 9 99 તો 9 દશકના સ્થાને છે. આપણે અહીં એકમના અંકને ધ્યાનમાં લેવાનો નથી, આપણે દશકનો અંક જોવાનો છે. તો દશકનો અંક 9 છે તેથી 99માં આપણે લાલ રંગ પૂરીશું. 9 × 90 એમાં પણ 9 દશકના સ્થાને છે તેથી 90માં પણ લાલ રંગ પૂરીશું. તેથી 96 99 અને 90માં 9 દશકના સ્થાને છે તેથી તેમાં લાલ રંગ પૂર્યો. નંબર 4, 5 દશકના સ્થાને હોય તે સંખ્યામાં નારંગી રંગ પૂરો. હવે અહીં કેટલીક સંખ્યાઓ આપેલી છે, 55 50 15 35 57 અને 59. હવે આપણે 5 દશકના સ્થાને હોય તેમાં લાલ રંગ પૂરીશું. 2 5 55માં 5 દશકના સ્થાને છે તેથી તેમાં કેસરી એટલે કે નારંગી રંગ પૂરીશું. 5 × 50 50માં 5 દશકના સ્થાને છે તેથી તેમાં પણ નારંગી રંગ પૂરીશું. 1 5 15માં 5 એકમના સ્થાને છે તેથી એમાં પૂરીશું નહીં. 3 5 35માં 5 એકમના સ્થાને છે તેથી એમાં પણ રંગ નહીં પૂરીએ. 5 7 57માં 5 દશકના સ્થાને છે તેથી એમાં નારંગી રંગ પૂરીશું. 5 9 59માં 5 દશકના સ્થાને છે તેથી એમાં નારંગી રંગ પૂરીશું. 55 50 57 અને 59માં 5 દશકના સ્થાને છે તેથી તેમાં નારંગી રંગ પૂર્યો. નંબર 5, 1 એકમના સ્થાને હોય તેમાં વાદળી રંગ પૂરો. હવે કેટલીક સંખ્યાઓ આપેલી છે, 10 18 10 10 18 11 16 41 અને 17. તો અહીં 1 એકમના સ્થાને હોય તેમાં વાદળી રંગ પૂરવાનો છે. તો 1 × 10 તો 1 દશકના સ્થાને છે તેથી એમાં આપણે રંગ પૂરીશું નહીં. 1 8 18 તો 18માં 1 દશકના સ્થાને છે તેથી એમાં પણ રંગ પૂરવાનો નથી. 2 11 માં 1 એકમના સ્થાને છે તેથી એમાં આપણે વાદળી રંગ પૂરીશું. 1 6 16 તો 1 દશકના સ્થાને છે તેથી એમાં આપણે વાદળી રંગ પૂરવાનો નથી. 4 1 41માં 1 એકમના સ્થાને છે તેથી તેમાં વાદળી રંગ પૂરીશું. અને 1 7 17 તો 1 દશકના સ્થાને છે તેથી એમાં વાદળી રંગ પૂરવાનો નથી. તો અહીં 2 11 અને 4 1 41માં 1 એકમના સ્થાને છે તેથી તેમાં વાદળી રંગ પૂર્યો. તો સમજ પડી ગઈ ને મિત્રો કે દશક અને એકમના સ્થાને કઈ સંખ્યા આપેલી છે? તો સૂચના પ્રમાણે આપણે કરવાનું છે. તો થેન્ક યુ મિત્રો.